રાહુલ ભાઈ તમે શું બનાવો છો? હું અત્યારે આ ખટારો બનાવી રહ્યો છું. બરાબર, આ ખટારો લાકડાનો છે? બરાબર બરાબર છે. સરસ મજાનો આ ખટારો છે. અને આ કઈ રીતે તમે બનાવશો? પહેલા આપણે આ લાકડા જો એ એક મિનિટ ભાઈ ધીમે ધીમે હા આ લાકડા જો છે, પછી આવી આ તાચણી છે એનો આપણે બરાબર અથવા ફેઈ કોલ થી તમે ચોટાડો છો? અચ્છા અચ્છા, એક જોડો તો. અરે વાહ, તમે તો કાર્પેન્ટરી સરસ આવડે છે. એમ ને, બરાબર છે. શિક્ષક ને બધું આવડવું જોઈએ અને આ સારો એવો ફિલ્મ બનશે તમારાથી. તો આ એક ખટારાનું એક ભાગ થયો આખો. હવે ખટારો કઈ રીતે બનાવશો? હશે આમનામ. અચ્છા, તમે આ એક બોડી પાર્ટસ થયું, બરાબર છે. હવે આનું કેબિન મૂકવામાં આવશે ઉપર, બરાબર. અને વ્હીલ, વ્હીલ તમે ક્યાં છે? વ્હીલ બરાબર. અચ્છા અચ્છા, આ વ્હીલ પણ બહુ સરસ રીતે આવા છે. આવા ચાર વ્હીલ નો ઉપયોગ કરી અને તમે બરાબર બહુ સરસ તમારું ટીએલએમ થશે મિત્રો. તમે બેન શું બનાવી રહ્યા છો? ચકલી ઘર બનાવી રહ્યા છો. તો ચકલી ઘર તમારું કેવું છે? તમારે કેવું થશે તૈયાર? એ બધા બતાવશો. હા, અત્યારે મિત્રો એક સરસ મજાનો વર્કશોપ ચાલી રહ્યો છે. હા, આવી ગયો. તો આવું એક ચકલી ઘર તમે બનાવી રહ્યા છો, જેમાં બરાબર હવા પણ આવી શકે એવું છે ચકલીને. અને અંદર જવામાં આ ચકલી એટલામાંથી વહી જાય છે અંદર? હે, એમ ભૂલ ન થતી ને? એટલામાંથી ચકલી વહી જાય છે આ હોલમાંથી આને પ્રવેશદ્વાર અને આનાથી નીકળી જાય. ઓકે, તો આવું એક ચકલી ઘર તમે અત્યારે બનાવી રહ્યા છો, એનું નિર્માણ થઈ રહ્યું છે. હવે પછી તમે શું કરો, કઈ રીતે કરો છો તમે? અચ્છા, ત્યાં એમ જોઈન કરો છો, પછી એ રીતે જોઈન કરશો. આમ રાખો તો ભરી. વાહ ભાઈ વાહ. પછી આને તમે કાપી નાખશો અહીંથી જ્યાં વધારાનો ભાગ છે ત્યાં. અને તમે કાંચણી લગાડો છો કે ફેઈકો લગાડો છો? અચ્છા, આ કાંચણી છે. સરસ, તમે કયા વર્ષમાં છો? બરાબર, બહુ સરસ. તમારો આ ટીમ આમાં કયા કયા સાધનોની જરૂર પડશે? બતાવો બતાવો. ક્યાં હથોડી? પછી આ હથોડી છે, પછી આ આ બધી ખીલીનો આ તમારી પાસે બોક્સ દડો છે, પછી એને શું કહેવાય? તણી કહેવાય છે. અને આ પકડ છે ખીલી ખેંચવા માટે. અને આ કાપવા માટેનું છે. ઓકે, બહુ સરસ બહુ સરસ. હવે અહીંયા પણ શું બનાવી રહ્યો છે? ચકલી ઘર બનાવી રહ્યા છો તમે? ચકલી ઘર, હા, એનું આવી ગયું. તમે ચકલી ઘર બનાવી રહ્યા છો. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાનું. અહીંયા અહીંયા પણ શું બની રહ્યું છે? હે, ખટારો બની રહ્યું છે. એ ખટારાનું આપણે ડેમો જોયું આપણે. તમે શું બનાવી રહ્યા છો ભાઈ? ખટારો. હા, ખટારો તો આપણે આગળ જોયું. તમે ભાઈ કંઈક નવીન બનાવી રહ્યા છો? મોબાઈલ સ્ટેન્ડ બની રહ્યા છે. અચ્છા અચ્છા, બહુ સરસ. આ મોબાઈલ સ્ટેન્ડ ભાઈ, તમારું શું નામ? હર્ષભાઈ. હર્ષભાઈ, તમે આ મોબાઈલ સ્ટેન્ડ બનાવી રહ્યા છો કે બની ગયું છે? બસ બનવાની તૈયારી. અચ્છા અચ્છા, બહુ સરસ. આ મોબાઈલ સ્ટેન્ડનો તમે કઈ રીતે બનાવ્યું? પાંચ વસ્તુ લીધી છે. આને પેલા સૌપ્રથમ તમે ટુકડા કાપ્યા, તમે બરાબર એના ટુકડા કાપી અને તમે પાછળ સ્ટેન્ડ માટે તમે આવી રીતે રાખ્યું છે, હોલ રાખ્યું છે. ઓકે, એટલે આમાં જોઈએ તો ખાસ કરીને આ બે મોટા ટુકડા અને બે નાના નાના ટુકડા એક નીચેનું માટે અને આવી રીતે બનાવી. અને તમે ફેવિકોલનો ઉપયોગ કર્યો છે કે કાચણીનો ઉપયોગ કર્યો છે? ફેવિકોલનો. અચ્છા અચ્છા, બહુ સરસ તમારું આ મોબાઈલ સ્ટેન્ડ થશે. તમે સારું એવું ટેલનો ઉપયોગ કરી રહ્યા છો. થેન્ક યુ. આ પણ એક મોબાઈલ સ્ટેન્ડ બની ગયું છે. વાહ ભાઈ વાહ, સરસ. અચ્છા, તમે રાખશો? હા, તમે શું બનાવી રહ્યા છો બેન? મોબાઈલ સ્ટેન્ડ જ બની રહ્યા છે. તું ભાઈ ગાડું બનાવી રહ્યો છો? હા, ગાડું એક આવી ગયું છે. ના, નથી આવ્યું. એક ગાડું આ પહેલી વાર છે, લાવો લઈ લઈએ. તો આ ગાડું તમે કઈ રીતે બનાવો છો? લાકડામાંથી જ બને છે, બરાબર છે. પણ કઈ રીતે બને છે?
અચ્છા કાંઈ વાંધો નહીં, પણ હું તમને કહી દઉં કે આ મિત્ર આ ગાડુભાઈ બનાવી રહ્યા છે, પણ ગાડાવાળો જતો રહ્યો છે. શરમાળ પ્રકૃતિનો સ્વભાવનો છે, પણ કંઈ વાંધો નહીં. પણ એને સરસ મજાનું કામ એનું છે, એના વ્હીલ પણ છે, અને તમે જુઓ તો અડધું ગાડું બની રહ્યું છે. એક પૈડું બાકી છે અહીંયા, એ આ નાખી દેશે એટલે એ ગાડું સરસ મજાનું બની જશે. તો મિત્રો, આ સરસ મજાનો એક વર્કશોપ એ થઈ ગયો છે, થઈ રહ્યો છે. અત્યારે તમે જોઈ શકો કે કેવા કેવા TLM, તો એ આવા પ્રકારના TLM એ અત્યારે બની રહ્યા છે. અત્યારે સરસ મજાનો વર્કશોપ અત્યારે આવી બની રહ્યો છે. અત્યારે આ બધા જ નમૂનાઓ TLM-ના છે, જે લાકડામાંથી ખાસ કરીને બનાવવામાં આવે છે, અને એનું કામ અત્યારે તાલીમાર્થીઓ, લોક ભારતીય અધ્યાપન મંદિરના તાલીમાર્થીઓ એ કરી રહ્યા છે. થેન્ક યુ. આ બધા કાચી સાધન સામગ્રી છે, અને આ રીતે અત્યારે બની રહ્યું છે. બધા તાલીમાર્થીઓ બનાવી રહ્યા છે. ભાઈ કાર્પેન્ટર છે અહીંયા. એક મિનિટ ભાઈ, ફૂટપાથ ના ખતમ. તમારું શું નામ? મનજીભાઈ કેવડિયા. મનજીભાઈ કેવડિયા. અને કયું તમારું ગામ? સાગવાડી, સિહોર તાલુકો. સાગવાડી, સિહોર તાલુકો. તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો, અને અમારા તાલીમાર્થી કરી રહ્યા છો. સૌ પ્રથમ પહેલાં તમને ધન્યવાદ. હવે તમે આ પ્રવૃત્તિ કેટલા વર્ષથી કરો છો, અને કઈ રીતે જરાક માહિતી આપશો? 35 વર્ષ પહેલાં મારી જરૂરિયાતની વસ્તુઓ બનાવવા માટે તેને સાધનો વસાવ્યા, અને એમ કરતાં કરતાં એ શોખમાં પરિણમ્યો. શિક્ષકનો આત્મા એટલે એને TLM સાથે જોડી દીધું. અચ્છા, તમે શિક્ષક છો? એટલે મૂળ કાર્પેન્ટ્રી એટલે કે સુથારી તમે એવી તેમથી? પટેલ છું. ઓહો, વાહ ભાઈ વાહ. બરા, આ એક શોખના હિસાબે આ વિકસ્યું છે. આમ આખરે શિક્ષક છો તમે. શિક્ષકમાંથી કઈ રીતે TLM બનાવવા, અને એ પ્રમાણે તમે આ બધું તમારી આવડત પ્રમાણે સરસ તમે અત્યારે કામ કરી રહ્યા છો. સરસ સરસ છે. તમે ગમે ત્યાં તમે કોઈ બોલાવો તો વર્કશોપમાં તમે જાઓ છો? બરાબર. તો આ બીજા કોઈ નહીં મિત્રો, કોઈ પણ PTC કોલેજ ને, BL કોલેજ ને જો તમારે આ ભાઈનો સંપર્ક કરવો હોય તો એનો એક ભાઈ ફોન નંબર બોલે છે, તમે પણ એમને બોલાવી શકો છો. તમે તમારો ફોન નંબર બોલો તો. 94-260-30-730 આ મારો મોબાઈલ નંબર છે, મારો સંપર્ક કરી શકો છો. ઓકે, થેન્ક યુ.